આજે આપણે નૂરી કેપ બનાવતા શીખશું, જે આપણે ઘરમાં ટોપો પહેરીએ છીએ. ઓકે, આપણે એ બનાવતા શીખી રહ્યા છીએ આજે. એના માટે આપણાને કપડું જોશે, હાફ મીટર કપડું યુઝ કરેલું છે. અને આ ઇલાસ્ટિક છે, હાફ ઇંચ વિથની ઇલાસ્ટિક છે. આ બે આપણું મેઇન મટીરિયલ છે જે આપણે યુઝ કરી રહ્યા છીએ નૂરી કેપ ઘરમાં બનાવવાને. અને આ બ્રાઉન પેપર ડ્રાફ્ટિંગ માટે. પહેલાં આપણે મેઝરમેન્ટ લેતા શીખશું. મેઝરમેન્ટ આપણે કેવી રીતે લેશું, આ આપણે ખાલી એક રિપ્રેઝન્ટેશન માટે યુઝ કરી રહ્યા છે ઇમેજ, તાકી આપણને સમજમાં આવે. આ જે બે કાન છે એ કાનના નીચેથી આપણે મેઝર ટેપ મૂકશું અને પૂરું આ ફરાવીને આના નીચે બીજા કાનના નીચે તક માપ લેશું. ઓકે, જો અહીંયાથી મેઝર ટેપ શરૂ કરશું મૂકવાની અને અહીંયા તક આમ આપણે માપ લેશું ટોપા માટે. અહીંયાથી લઈને આખું ગોળ ફરાવીને બીજા કાનના એન્ડ તક, યહાંથી લઈને યહાં તક ટોપાનું મેઝરમેન્ટ લેશું આપણે. આ સૌથી પહેલો મેઝરમેન્ટ આપણે આમ લેશું, કાન પૂરા કવર થઈ જવા જોઈએ બરાબર. ફેસ પરથી આપણે મેઝરમેન્ટ લેશું, અહીંયા કાનના નીચેથી આ કાનના નીચે તક જે મેં અહીંયા માર્કિંગ કરેલી છે. પછી આપણા જે બી આવે એ મેઝરમેન્ટને આપણે હાફ લેશું. ઓકે, અને પછી સૌથી પહેલો આપણે માર્કિંગ આપણા ડ્રાફ્ટ પેપર પર કરશું. તો આપણે 18 માપથી ચાલીએ, લાઈક આની હાંસી હાં સુધીની લેન્થ, અહીંયાથી અહીંયા સુધીની લેન્થ. ઓકે, બે કાનના બે બે બરાબર નીચેની 18 લેન્થ પકડીને આપણે ચાલી રહ્યા છે અને આપણે એના હિસાબથી ટોપો બનાવશું. સો સૌથી પહેલાં આપણે શું કરશું, 18ના હાફ કરીએ તો 9 થાય છે બરાબર. સી આ ગ્રાફ પેપર છે આપણું ડ્રાફ્ટિંગ પેપર, એને આપણે હાફ કરશું. અહીંયા ફોલ્ડ છે જો. ઓકે, અને અહીંયા ઓપન છે, આપણે અહીંયા મૂકશું, અહીંયાથી ચાલશું. જ્યાં બંધ છે ને વહાંથી આપણે 18નું માપ લઈ પકડી રહ્યા છે. સો 18નું હાફ 9 થાય છે. સો આપણે 9 માર્કિંગ કરશું આપણા પેપર પર. પહેલું આપણે ડ્રાફ્ટિંગનું પહેલું પોઈન્ટ આપણે આ મૂકશું. બીજું મેઝરમેન્ટ જોશું આપણે. આ જે પટ્ટો છે ટોપાનો, ઓકે, એનું આપણે 11 ઇંચ હજી એડ કરશું. તો અહીંયા સુધી આપણે 9 ઇંચ લીધું ફેસનું માપ લઈને, હવે આપણે પ્લસ 11 કરશું. આપનો બીજો માપ છે. આ ભાગ કરવાને, આ જે છે ને આ વાળા ભાગ માટે આપણે 5 ઇંચ લેશું, બે બાજુ આપણે માર્ક કરશું. સૌથી ઉપર 5 ઇંચ અને જ્યાં 9 માર્ક કરું છે, 9 ઇંચ લીધું છે, વહા 5 ઇંચ. સગલા પોઈન્ટ્સને જોઈન કરશું. સો સૌથી પહેલાં અહીંયા આપણે લાઈન ડ્રો કરશું. અને 5 અને 9ને જોઈન કરશું. અને જે આપણે 11 માર્ક કર્યું છે એના સાથે 5ને માર્ક કરશું. આપણે 9 લીધું, પછી 11, પછી બે બાજુ 5 માર્ક કરું અને આપણે કનેક્ટ કરી દીધું છે. હવે આપણે આને કટ કરશું. સો આ આપણો પૂરો બેલ્ટ રેડી છે ઓન પેપર.
ફોઈલ પર મૂકેલું આપને એ સો આપને પૂરું રેડી છે. હવે આપણે પાછળનો ભાગનો કેવી રીતે માપ લેવાનું એ આપણે જોશું. આપણે વુઝુમાં માથાની મસા કરીએ છીએ એમાં આપણે જે સેન્ટરથી નીચે આવીએ છીએ વહાંથી સ્ટાર્ટ કરશું માપ લેવાનું કે આ કાનના લેવલ સુધી. ઓકે, આ આપણું પાછળનું એક મેઝરમેન્ટ છે. માથાનું જે સેન્ટર છે વહાંથી નીચેનો એક માપ અને આ બે કાનના વચમાંનો આપણે મેઝરમેન્ટ જોઈ લેશું કે કેટલું થાય છે. આ બી માપી લેશું. એક તો જે માથાનું સેન્ટરનું જે છે વહાંથી નીચે સુધી માપશું અને આ બે કાનના વચમાં જેટલું થાય છે એ આપણે માપી લેશું. એ બંનેના મેઝરમેન્ટ આપણે નોટ ડાઉન કરી લેશું. આપણે જે બીજો ડ્રાફ્ટ કરશું ને એના માટે આપણને આ મેઝરમેન્ટ્સ જોશે. માથાના સેન્ટરથી જ આપણે વુઝુમાં મસા કરીએ છીએ બરાબર. ઓકે, વહાં જે સેન્ટર છે વહાંથી નીચે આવશું, પાછળની સાઈડ નીચે ઉતરશું. કાનની જે લેન્થ છે નીચે, કાનના એકદમ નીચે સુધી એની લેન્થ. ઓકે, અને આ બે કાનના વચમાં કેટલું ડિસ્ટન્સ છે એનું આપણે મેઝરમેન્ટ લઈશું. સો આપણે આમ બે મેઝરમેન્ટ લેશું અને પાછળના ભાગનો ડ્રાફ્ટ બનાવશું. હવે આપણે સીસીડી જે આપણે કરું માથાના સેન્ટરથી નીચે સુધીનું આપણે એથ લેન્થથી ચાલશું પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનો એડ કરશું. સો 8 + 1.5 સો 9.5 આવે છે. તો આપણે 9.5 માપ કરશું અને બે કાનના વચમાં આપની 8 ઇંચ આવી રહ્યું છે. આપનો ઇલાસ્ટિક માટે છે. ઓકે, સો હવે આપણે પહેલાં આ માર્કિંગ જોઈએ 9.5 વાળી. આપનું ગ્રાફ પેપર છે, ફરીથી અહીંયા ફોલ્ડ આવે છે. આ ઓપન ભાગ છે, આપણે અહીંયા કામ કરશું. આજે આ ફોલ્ડ આવે છે વહાં, અહીંયા આપણે 8 + 1.5 છે સો 9.5 માર્કિંગ્સ કરશું. 9.5ની હવે આ આપનું મેઝરમેન્ટ 8 આવે છે, 8 આવે છે. તો હવે આપણે એના હાફ લેશું, ડિવાઈડ બાય 2. સો 4ની માર્કિંગ કરશું બે બાજુ. એક અહીંયા 9.5 પર 4ની માર્કિંગ કરશું અને એક અહીંયા સ્ટાર્ટમાં 4ની માર્કિંગ કરશું. 4 આપણે સગલા પોઈન્ટ જોઈન કરી લઈએ. આ 4 થી 9.5 અને 4 થી 4. આપણું રેક્ટેંગલ બની ગયું. હવે આપણે 2.5 ઇંચના 4 પોઈન્ટ પર માર્ક કરશું. ઓકે, જો અહીંયાથી 2.5 લેશું, અહીંયાથી 2.5 લેશું અને પછી આ લાઈન પરથી બી બે બાજુથી 2.5 લેશું. 2.5 અને 2.5. અહીંયા 2.5 છે, અહીંયા 2.5 લીધું, અહીંયા 2.5 લીધું અને અહીંયા 2.5ના 4 પોઈન્ટ્સ માર્ક કરા આપણે. અને હવે આપણે કર્વ કરી કાઢશું. આમ અને આમ થોડું સ્લાઇટ કર્વના જેમ કરી લેશું અને આમ આપણે હવે એને કટ કરી લેશું. આપણે પેલા રેક્ટેંગલ કાપી લીધું છે જે આપણે કટ કરેલું. હવે જસ્ટ કે આ બે કર્વ એક જેવા આવે આપણે આને હાફ કરી લેશું બરાબર. ઓકે, તાકે આપણે અને પછી કર્વને કટ કરશું તાકે આપણા બંને કર્વ એક જેવા આવે. હવે આપણે આને આમ કટ કરી લેશું. આપણે એ મેઝરમેન્ટ લેતા જોઈ લીધું, પેપર પર આપણે ડ્રાફ્ટિંગ કરી લીધી. હવે આપણે જોશું કે આપણે કટિંગ કેવી રીતે કરીએ છીએ. એના માટે આપણે કપડું છે એને હાફ કરશું. ઓકે, બરાબર એટલું હાફ કે આપણે બરાબર મૂકી શકીએ. આપણા બે ડ્રો છે, આગળનો અને પાછળનો.
ને બરાબર મૂકીને પિનઅપ કરી કાઢશું. જો આ ફોલ્ડ પડે છે વાં મૂકશું આપને, આપની ફોલ્ડ પર હતું જેમ આપણે ડ્રોમાં કરેલું પેપર પર એમ જ અહીંયા બી કરશું, આ બી આમ જ મૂકશું. ઓકે, આ ભાગ ખુલ્લો છે, આ ભાગ ખુલ્લો છે આમ. ઓકે, આપણે પિનઅપ કરી લઈએ અને પછી આપણે એને કટ કરી દઈશું. આપને કપાઈ ગયો છે આપણો રોઝ, રેડી છે કપડા પર. ઓકે, આ એક પટ્ટી આપની આપણે આગળના માપની અને આપને પાછળના માપ પર આપણે 9.5 જે લીધેલું 8+1.5 જે લંબાઈ છે 1.5 આપણે સૌથી પહેલાં હવે અહીંયાથી 1 ઇંચ જેટલું વાળી લેશું. ઓકે, ફર્સ્ટ સ્ટેપ 1 ઇંચ જેટલું આપણે વાળી લેશું. આપણે 1 ઇંચ ફોલ્ડ કરશું તો આ જે છે આ ઉલટી સાઈડ છે, એ ખાસ ધ્યાન રાખજો. 1 ઇંચ ફોલ્ડ કરશું તો આ જે છે એને આમ અંદર લેશું અને પછી આમ બરાબર ફિનિશિંગ આવી જોઈએ. આમ કરીને આપણે 1 ઇંચ અંદર લેશું, આમ કરજો અને પછી એના ઉપર મશીન લેજો. હવે નેક્સ્ટ આપણે શું કરશું, આ આપણો પટ્ટો છે જે આપણે કરેલો કટ. ઓકે, આને જે આપણે 9 ઇંચ રાખીને જે આપણે અહીંયા મેઝરમેન્ટ લીધેલું છે અહીંયાથી 9 ઇંચના પછી એમાં આપણે ફોલ્ડ કરશું. સો આજો આના પર મૂકીને કરશો, ઇઝી રહેશે. અને પહેલાં બરાબર સેન્ટર લઈ લો, આ 9 ઇંચ સુધી છે ને અહીંયા લાઈન ડ્રો કરી નાખો ને આના નીચે. ઓકે, બેવે સાઈડ પર આ વિસાને રાખીને જો આમ આ દેખાય છે, આમ રાખીને થોડું જસ્ટ ફોલ્ડ કરશું. હજી એકવાર ફોલ્ડ કરો, ફિનિશિંગ માટે છે આ, અને આખી સિલાઈ લઈ લેવાની છે આમ. ધીસ ઇઝ આ ખાલી ફિનિશિંગ માટે છે. ઓકે, અહીંયાથી શરૂ કરજો અહીંયા સુધી, પછી આ પૂરી લાઈન આપણે કરશું સેમ વે આમ જ. ઓકે, અને અહીંયા સુધી અહીંયા લાવીને એન્ડ કરજો. અહીંયાથી શરૂ કરજો, આખી લાઈનમાં લેશું, પછી આ પૂરી લંબી લાઈનમાં લેશું અને અહીંયા તક ખતમ કરશું. ઓકે, તો આમ પૂરી બાજુ આપણે આવી રીતે ફોલ્ડ કરી લેશું. આ જસ્ટ ફિનિશિંગ માટે છે, એકદમ પતલું. આજે મેં બતાવેલું કે આપણે અહીંયા સ્ટિચ કરશું, એ સ્ટિચ થઈ ગયું છે જો બરાબર સફાઈથી. ઓકે, અને આ બી સ્ટિચ થઈ ગયું છે જો અહીંયાથી અહીંયા પૂરી લાઈન અને અહીંયા તક બરાબર સ્ટિચ થઈ ગયું છે ફોલ્ડ કરીને. ઓકે, જો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરશું, આને બરાબર હાફ કરીને માર્કિંગ્સ કરી લઈશું બે બાજુ, એક અહીંયા અને બીજી અહીંયા બરાબર માર્કિંગ્સ કરી દઈશું. ઓકે, અને આનું બી હાફ કરશું અને બરાબર માર્કિંગ કરી લઈશું. આપણે એ હાફની માર્કિંગ કરી લીધી છે, બે વેમાં આપણે સેન્ટર પોઈન્ટ લઈ લેશું. હવે આપણે અહીંયા જે મેઝરમેન્ટ લીધેલો 8 ઇંચનો બે કાનના વચમાં, વહા 8 ઇંચ હતું. સો હવે અહીંયા આપણે જે ફોલ્ડ કરેલું છે અહીંયા આપણે 5 ઇંચની ઇલાસ્ટિક નાખશું, 5 ઇંચીસ. હવે આપણે સેન્ટર્સ માર્ક કરી લીધા છે બરાબર. હવે જો આનું સેન્ટર અને આનું સેન્ટર જે આપણે સેન્ટર માર્ક કરેલું છે એને એકબીજાના ઉપર મૂકશું. ઓકે, જો આ સીધો ભાગ છે, આ સીધો ભાગ છે, પ્લેસિંગ એમ કરેલી છે, અને આ ઊંડો ભાગ છે. ઠીક છે, અને આ બેવેના સેન્ટર પર આપણે એક ટાંચની લગાવી દઈશું. સેન્ટર્સ માર્ક થઈ ગયા, પછી આ બે પોઈન્ટને આ વાળા પોઈન્ટ પર આપણે માર્કિંગ કરી અને અહીંયા આપણે બીજી ટાંચની લગાવી દઈશું.
પોઈન્ટ્સ બધા ને મિલાવી રહ્યા છે અને આ વાલા પોઈન્ટ સી આ જે પોઈન્ટ છે એના સી આ વાલાને મિલાવી દેશે આપણે 3 પોઈન્ટ્સ મિલાવી દીધા છે આપણને સીવવાનું ઈઝી થાય એટલે આપણે હાથથી પહેલા ફાગ ભરી લેશું આપણે પોઈન્ટ્સ માર્ક કરી લીધા છે હવે આપણે ફાગ ભરી લેશું બેવે સાઈડ સેમ વે કરશું જો અહીંયા જે માર્કિંગ કરેલી છે ને વાસી જ આપણે કન્ટિન્યુ કરશું ફાગ ભરવાનું એન્ડ સી અહીંયાથી જે લાસ્ટ છે વહાંથી આપણે આજે છે જ્યાં ટર્ન આવે છે વહાં સુધી આપણે ફાગ ભરી લેશું ઓકે મોટા મોટા લેશું બહુ નાના લેવાની જરૂરત નથી આ નિકાલી જ નાખવાના છે જસ્ટ આપણું બરાબર બેસે એના માટે આપણે અહીંયા ફાગ ભરી લેશું અહીંયા સુધી લાવશું આમ આપણે બેવે સાઈડ કરશું આ સાઈડ અને આ સાઈડ બેવે સાઈડ આટલું જે છે ત્યાં જે રાઉન્ડ કર્વ આવે છે વહાં તક આપણે કરી નાખશું સેન્ટરમાં આપણું આમ ઝોલ આવશે ઓકે આ બધું સલંગ ચીપકી ગયું બરાબર સ્ટીક થઈ જશે અને સેન્ટરમાં આમ બચશે હવે આપણે જે અહીંયા ફાગ ભરેલી ને એનો એના પર મશીન સ્ટિચ લઈ લીધું ઓકે અહીંયા મશીન સ્ટિચ લેવાઈ ગઈ છે જો ત્યાંથી ત્યાં તક મશીન આખું ફરાવી દેજો વેવે સાઈડ સેમ વે ત્યાંથી ત્યાં તક અને પછી આ જે ગ્રીન થ્રેડથી જે આપણે ફાગ ભરી છે એ આપણે નીકાળી લઈશું વેવે સાઈડથી આપણે નીકાળી લઈશું એનું કામ પતી ગયું છે એટલે આપણને ખાલી અહીંયા મશીન લઈ શકીએ એટલા પૂરતું જ એનું કામ હતું વેવે સાઈડથી આ થ્રેડ નીકાળી દેજો મશીન લેવાઈ જાય પછી આપણે કટ કરી લેશું હવે આપણને અહીંયા વર્ક કરવાનું છે આજે આવી રહ્યું છે અહીંયા આપણે હવે આ કરશું કેવી રીતે કરવાનું હવે આપણે અહીંયા વચમાંથી પિન હટાવી કાઢી છે ઓકે આ ખોલી નાખું છું હવે આપણે શું કરશું અહીંયા ફાગ ભરશું ફક્ત આ જે ઉપરનો ભાગ છે જો આ જે ઉપરનો ભાગ છે જ્યાં ઝોલ પડી રહી છે વહાં આપણે ફાગ ભરશું ઓકે જેમ આપણે હમણાં કરવું ને એમ જ પૂરો શેપના હિસાબથી ડબલ થ્રેડ લઈને બરાબર રહેલું છે ફક્ત ઉપરના ભાગમાં આપની ફાગ ભરાઈ ગઈ છે આ ભાગમાં હવે આપણે આ ચૂન લઈ લીધી છે હવે ફરીથી આપણે જોશું કે આપણું બરાબર સેન્ટર મળી જાય જો અહીંયા એક માર્કિંગ છે આપની અને અહીંયા એક આપની માર્કિંગ છે આ બંનેને આપણે જોઈન્ટ કરી લેશું અને આપણે ફરીથી પિનઅપ કરશું લેકિન પિન આપણે નીચેના સાઈડ પર લગાવશું થોડું નીચે લગાવશું ઓકે
અને હવે આપણે આ કરેલું છે આપણે વેવે સાઈડથી ધાગા ખેંચશું એટલા કે આપણી ચૂન સેન્ટરમાં આવે ઓકે આમ અને અહીંયાથી બી ખેંચશું ચૂન આપણી પૂરી સેન્ટરમાં આવી રહ્યું ચૂન બરાબર આપણે સેન્ટરમાં લઈ આવશું ઓકે બરાબર એડજસ્ટ કરી લેજો તો આ ભાગ બરાબર એના પર આવી જશે બે સાઈડથી આપણે સેમ વે કરશું ઓકે અને હવે સીવી લેશું જેમ આપણે અહીંયા સીવી લીધું ફાગ ભરીને એમ હવે આપણે અહીંયા બી આ ચૂનના ઉપરથી સીવી લેશું ઓકે જો હવે આ બરાબર બેસી ગયું છે હવે ઝોલ નથી આવતું જે આવી રહેલું ને લૂઝ એ નથી આવતું હવે આપણે જે આ ચૂન ફાગ ભરેલી એના ઉપર મશીન લેવાઈ ગયું છે આ જે એક્સ્ટ્રા થ્રેડ્સ છે આપણે એને વચમાં વચમાંથી કટ કરીને રિમૂવ કરી દેશું તાકે આપણા મેઇન સ્ટિચિસ આપણી કટ ના થાય જો આ જે ગ્રીન થ્રેડ્સથી આપણે કરેલું ને એ વચમાં વચમાંથી કટ મૂકીને આપણે એ થ્રેડ્સને નીકાળી નાખશું આખો સલંગ ખેંચવા જશું તો એ ફાટી શકે છે ઓકે આ એક્સ્ટ્રા થ્રેડ્સ આપણે નીકાળી નાખશું આખો ખેંચી લેશું આપણે જોઈએ કે આપણો ટોપો લુક કેવી રીતે આપી રહ્યો છે આ જેમ આપણે કીધેલું કે સેન્ટરમાં આવી જવું જોઈએ આપણો ઓલમોસ્ટ રેડી છે બસ એક ઇલાસ્ટિકનો પાર્ટ બાકી છે જો આખો આપણો ટોપો રેડી છે નૂરી કેપ આપની જસ્ટ ધ લાસ્ટ પાર્ટ જે છે એ હવે બાકી છે ઓકે એ આગળ જોશું હવે આપણે જે અહીંયા મેજરમેન્ટ લીધેલો 8 ઇંચનો બે કાનના વચમાંનો એ ભાગમાં આપણે ઇલાસ્ટિક નાખશું સેફ્ટી પિનમાં આપણે સેફ્ટી પિનથી કરી શકીએ છીએ આટલું રાખીને હવે અહીંયા આપણે સિલાઈ લઈ લેશું આમ એક સાઈડ આપણે અહીંયા ઇલાસ્ટિકને બંધ કરી દીધું છે અટેચ કરી દીધું છે હવે અહીંયાથી આપણે ખેંચશું અને જે ઇલાસ્ટિકનો ડિફરન્સ હોય ડિસ્ટન્સ એ 3 ઇંચ પર આવવું જોઈએ એટલું આપણે ખેંચશું તો આપણે 5 ઇંચ લીધેલું ઇલાસ્ટિક બી આપણી 5 છે અને અહીંયા આ જે ડિસ્ટન્સ છે 3 ઇંચનું થાય અહીંયા જોવાનું 3 ઇંચનું થાય એટલું આપણે એને આ કરશું અને પછી સેમ વે ઇલાસ્ટિક અટેચ કરી નાખશું આપનું 3 ઇંચ થવું જોઈએ આ જે ભાગ છે એ આપનો 3 ઇંચ થવો જોઈએ આમ ઓકે 5નું હવે ઇલાસ્ટિક નાખ્યા પછી 3 થઈ જશે અને સેમ વે આપણે અને જે એક્સ્ટ્રા ઇલાસ્ટિક છે એ આપણે કટ કરી નાખશું આજે આપણે બીજી બાજુ બી 3 ઇંચ પકડીને કટ અહીંયા સિલાઈ મારી દીધી છે ને ઇલાસ્ટિકને અટેચ કરી દીધી છે હવે જે એક્સ્ટ્રા ઇલાસ્ટિક છે આપણે એને કટ કરી દેશું હવે આપણે આ ભાગને અહીંયા સુધી લઈ આવશું અટેચ કરી નાખશું ઓકે આ એટલો ખુલ્લો રહેશે અને અહીંયાથી આને બી અહીંયા તક સો આ આટલો ખુલ્લો રહેશે આમ લઈ આવશું અટલ્યા સુધી બે સાઈડથી આપણે સીવી નાખશું જે આ ખુલ્લું છે એને આ આપનો નૂરી કેપ આપની રેડી છે આ આપણે બચ્ચાઓના ઝબલા ઇઝાર પર મેચિંગ મટીરિયલથી બનાવી શકીએ છીએ ઘરમાં બચ્ચાઓ માટે બનાવી શકીએ છીએ કે લોકો થાલમાં બેસવાને અને બેટુલ ખલામાં યુઝ કરે તાકે એ લોકોની બચપનથી જ હેબિટ પડે કે માથું કવર રાખે ઓકે આ આપની નૂરી કેપ રેડી છે આપ જોઈ શકો છો જે સાઇઝની જોવે ઘરમાં જ આપણે બનાવી શકીએ છીએ
ओके आपने आ वीडियो पसंद आयो हो तो जरूर लाइक और शेयर करजो और जरूर कमेंट करजो कि आपने शू शीखव पसंद है। थैंक यू।